નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? રામ રામ, જય માતાજી. અને જો આજ તો કહેવાય ને કે હું તો આપણે ગઈકાલે રાત્રે હે ને મને કટર આવ્યું ને, તે આપણે કપાવી વર્યા કાઢી વર્યા, એટલે એનું કાંઈ ટેન્શન છે નહીં, બરાબર. અને એ તો તમે આપણે શૂટ કર્યો વિડીયો, એ આપણે આગળમાં એડ કરી વાશું, એટલે જોઈ લીજો બરાબર. કઈ રીતનું રાત્રે હતું એટલે મજા ન આવે બરાબર શૂટ કરવાની. પણ જો આજે એકદમ વઢી ગયું ફરતી, ને અમુક અમુક વેરાણા છે બરાબર. જો અમુક અમુક યા તો આમ તો આપણે ન વીણી તો હાલે, પણ આપણે કહેવાય ને ગોલાજી જો ટુકડા ઘઉં રહ્યા ને એ વાટી વાર્યા હતા એ કાઢવાના છે. તો કીધું વીણી લ્યો ને કે થોરીએ થોરીએ પૈડા છે બરાબર, કહેવાય ને થોરીએમાં હરખામ નમી જાય ને એ પૈડા રહી છે હમણાં, તો એ વીણી લીશે. અને એમાં જે થાય કાઢી વાજું, ના કરતો વીણવા ન એમ થાય ટોરા ખાઈ જાય. કીધું કાલે હે ને એક હવે ટેન્શન હે ને ઓછું થયું, કહેવાય ને કે વરસાદનું બધું ભેગું હતું બરાબર, એટલે કાલ રાતે આ પાડી ને રાતે કપાવી વાર્યા, એટલે કાંઈ લફ નથી બરાબર. હવે ખાલી ઊની કાંટવાનું લફ એ બરાબર, એ તો આપણે કહેવાય ને કે કાલે આજ તો હજી ભેગા કરી બરાબર, જો હાથમાં દાંતડું હે તો ભેગા કરી બરાબર. મેં કીધું આપણે હે ને બ્લોક થોડોક બનાવી, કીધું તો સીધા જ આપણે અહીંયા ઘઉંનો ઢગો કર્યો હતો ને અહીંયા કણા પોતી ગયા છે. હાલો તમને અહીંયા કણા જઈને એને દેખાડું ને પછી આગળ બ્લોગ આપણો વધારી. અને તમને બ્લોગ ગમે તો લાઈક કરો કે ન કરો, બાકી સાથે બધી કોમેન્ટ તો કરજો બરાબર. જો આ પડ્યો, હાલો બેક કેમેરો કરીને તમને દેખાડું. જો પોરા પોરા કરી વર્યા બરાબર, કહો ને કાલ રાતે કાંઈ પતા ને, એટલે ટાટા હતા બરાબર. કાલ રાતે કીધું કાન છે ને એક દી એને તડકો ઓલો લીધો ને તો પૂરા કરી વાળી કીધું, એટલે ને કાલ રાતે મેં કીધું છાંટા જેવું હોય ને તો ઘરે લઈ જવાનું છે. અને કીધું તડકો લીકરે તો એક દી આપણે પૂરા કરી વાળશું. હા થઈ ગયા, જોવો ને દાણા તો કેવો દાણા એ કોમેન્ટ કરજો આપણને. જો આ રીતે હે બધું બરોબર ટગો કરી વાર્યો પૂરો. અને જો ઓલી બાજુ હજી જો અહીંયા ઘણી એક ટગો બાકી છે, એ કીધું કાલ હલર આવે એટલે આપણે એનું કામ છે ને કાઢવા વારવા, એટલે વરસાદનું હોય ને બીક ન લાગે કે બગાડશે, પછી આને બધું જાવ દે આપણે ઘરે. જો આ રીતનું હે બધે
બાકી છે, થોડાક બાકી છે ઘઉં ભેગા કરવાના, બરોબર. એમ કે બે ત્રણ આડિયા ના તો એ ભેગા થઈ જાય ને તો કાંઈ બપોરે એને કાઢી વાળી કામ પતી જાય, બરોબર. પછી ઘરે બધા દાણા વ્યા જાય ને તો પછી લપ ને વરસાદની વાળ માવઠાની હાલો વ્યા જાય. જો આટલા ભેગા કરી નાખ્યા અને જો આ બાકી છે આટલા, આ પપ્પા ઉભા ની અહીંયાથી ને આમ કાલ અત્યારે ભેગા થઈ જાય તો કાલ લપ નહીં, બરોબર. આ રહી એટલે આપણે કાઢવાનું તો બે દી લગન બ્લોગમાં દેખાય છે, બરોબર. કેમ કે આ પણ કાઢવાના છે અને આ પણ હું કાઢી વહી રહે. હાલો મંડી આપણે ભેગા કરવા. બાકી હવે કામ કરી લઈ પછી આપણે વ્લોગ આપણે આગળ કન્ટિન્યુ કરી.